जूनागढ़ 35 वर्षीय युवानी हत्याना आरोपीने गणतरीना कलाकोमां झड़पी पाड़ती जूनागढ़ पोलीस। जूनागढ़ टीमावड़ी विस्तार में तक्षशिला सोसायटी में थयेल युवानी हत्या बाबते पोलीसे गणतरी कलाकों में 5 आरोपी ने झड़पी पाड़ी तेनी सामे धोरणसरनी कार्यवाही हाथ धरी कायदानु भान करावी छे। आ बनावनी विगत जोईए तो गई काले रात्रिना 9 થી 9:30 वच्चे टीम्बावाड़ी तक्षशिला सोसायटी में रहता दीपेन अनिलभाई वांझा नामना युवाने आरोपी शख्सोने छरीना घामारी हत्या करी नासी गया हता अने आ बनावनी फरियाद मरण जनारना भाभीए स्थानिक पोलीसमां नोंधावी हती। पोलीस द्वारा गंभीरता साथे सत्वरे अलग अलग 3 टीम बनावी आ हत्यानी तपास हाथ धरी हती, जेने लईने गणतरीना कलाकोमां आरोपीओने सळिया पाछळ धकेलवामां आव्या हता। हत्यामां झड़पायेल आरोपीमां अमीन हुसैन अबड़ा, सोहिल हुसैन अबड़ा, ताजमीन बेन अबड़ा, रुक्षाना बेन अबड़ा अने साजद पलेजानी पोलीसे गणतरीना कलाकोमां धरपकड़ करी छे, त्यारे पोलीस तपासमां बहार आवी छे कि 3 वर्ष पहेला मृतक दीपेन अने मुख्य हत्यानो आरोपी अमीन अबड़ा वच्चे मोटरसाइकल अकस्मात बाबले बोलाचाली थई हती अने ત્યારબાદ અવારનવાર બંદૂક સાથે બોલાચાલી થતી હતી। તે બાબતને મનમાં રાખી આરોપીઓએ ગઈકાલે તેમના ઘરે જઈને દીપેનભાઈની હત્યા કરી હોવાનું પોલીસ દ્વારા અટક કરતા ઝડપાયેલા આરોપીએ જણાવ્યું હતું। બ્યુરો રિપોર્ટ, સાગર નિર્મળ, જૂનાગઢ। શહેરના ટીમાવાડી વિસ્તારમાં આવેલ તક્ષશિલા સોસાયટીમાં ગઈકાલે રાત્રે 9:15 થી 9:30 દરમિયાન ખૂનનો બનાવ બનેલ છે। આ બાબતે મરણજનાર દીપેનભાઈ ધોબીના ભાભી નીતાબેન અનિલ વિપુલભાઈ વાજા દ્વારા ખૂનની ફરિયાદ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલ છે। આ ગુનાના કામે અમારા પોલીસ અધિક્ષક રવિ તેજા વાસન શેટ્ટી સાહેબ દ્વારા ક્રાઇમ બ્રાન્ચ તેમજ સ્થાનિક સી ડિવિઝન પોલીસ અને ટેકનિકલ સેલની 3 ટીમો બનાવી અને ગણતરીના કલાકોમાં જ આ ગુનામાં સંડોવાયેલ આરોપી અમીન હુસેન અબડા, સોહિલ હુસેન અબડા, તાજમીન બેન અબડા, રૂકસાના બેન અબડા અને સાદા ફલેજા નામના 5 આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે। પકડાયેલ આરોપી પૈકી અમીન હુસેન અબડા ને અગાઉ જે મરણ જનાર દીપેનભાઈ છે એમની સાથે 3-1 વર્ષ પહેલા મોટરસાઇકલ અથડાવવા બાબતે માથાકૂટ થયેલી અને ત્યારબાદ અવારનવાર જ્યારે જ્યારે મળતા ત્યારે એકબીજાને ગાળોગાળી થતી અને ગઈકાલે રાત્રે આ આરોપીઓએ ફરિયાદીના ઘરે આવી અને મરણ જનારનું મોત નિપજાવેલ છે। પકડાયેલ આરોપીઓ પૈકી અમીન હુસેન અબડા ભૂતકાળમાં 2 મારામારીના ગુનામાં પકડાયા છે। હાલમાં તમામ આરોપીઓની ધરપકડ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। સર, બનાવનું મુખ્ય કારણ શું હોઈ શકે?